સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું ગ્લોબલ વોર્મિંગનો ખતરો દુનિયાભરને સતાવી રહ્યો છે ત્યારે આપણે વૃક્ષ વાવવાને બદલે વૃક્ષ વિચ્છેદન વધારે કરવા લાગ્યા છે વૃક્ષ વિચ્છેદનને કારણે પંખીઓનો આધાર છીનવાઈ રહ્યો છે તેમાં પણ પક્ષીઓની અમુક જાતિઓ તો હવે વિનાશ થવાને આરે છે ના ઉપરાંત ચકલીઓની સંખ્યા ખૂબ જ ઓછી થવા લાગી છે જે એક ચિંતાનો વિષય છે ઉનાળો એટલે ધૂમ ધકતા તાપ અને તરસથી છલકાતી મોસમ અત્યારે નાળા તળાવ અને નહેરોમાં પાણી સુકાઈ જવા પામે છે ત્યારે પશુ પક્ષીઓને પાણી પીવા માટે ઘણી મુશ્કેલી પડી રહી છે આ ઉનાળામાં પક્ષીઓને પાણી મેળવવાની સમસ્યા ન સર્જાય તે માટે સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ બાકરોલ દ્વારા અબોલા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ છકલીઓ માટે ચકલી ઘર એટલે કે કૃત્રિમ માળાનું પણ વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું અમે સંકલ્પ ફાઉન્ડેશન હાલ ટ્રસ્ટ ચાલવી રહ્યા છે એની અંદર અમે પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઓ માટે માળા વિતરણ કરી રહ્યા છે ફ્રીઓ પોસ્ટની અંદર અમે જાહેર જનતાને રોડ પર ઊભા રહીને એમને આગ્રહ કરીને ચકલીઓ માટે માળા અને પાણી પીવા માટે કુંડા અમે વિતરણ કરી રહ્યા છે પાણી પીવાના કુંડા વિતરણ એટલા માટે અમે કરી રહ્યા કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે તો એની અંદર પક્ષીઓ નળ ખોલીને પાણી પી શકતા નથી તો ઘરના ધાબા પર કે ઝાડ પર કે ગમે તે જગ્યા પર લટકાવીને અંદર પાણી માણસો મૂકે તો પક્ષીઓ સરળતાથી પી શકે પ્લસ ચકલીઓ અત્યારે હાલ ઘણી ઓછી જોવા મળી રહી છે તો એને બચાવવાનું એક અભિયાન અમારે ચકલી બચાવો અભિયાન કરી રહ્યા છે અને એની અંદર અમને રે ઓફ લાઇટ ફાઉન્ડેશન બી સહકાર સારો એવો આપી રહ્યા છે તો અમે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સૌની જોડે અમે મેસેજ એ પહોંચાડવા માંગીએ કે તમે પણ અમારા કાર્યની અંદર સહ સહભાગી બનો અને ચકલીઓને બચાવો અને પક્ષીઓ માટે કુંડા તમે પાણીના લઈને એમને પોતાના ઘરે મૂકીને પાણીની સ સગવડતા કરી આપો હા આ દિવસે ને દિવસે કેવું છે કે ચકલીઓનું પ્રમાણ ઘટતું જાય છે પક્ષીઓ ઘણા બધા છે એ ઓછા થતા જાય છે એના માટે અમે આ કુંડાનું વિતરણ કરીએ છીએ જે અમે ત્રણ વર્ષથી છેલ્લા કરીએ છીએ નદી નાળા સુકાઈ રહ્યા છે જેના કારણે પાણી ઓછું થતું જાય છે અને પક્ષીઓ જાય તો જાય ક્યાં ઘરની ઉપર જે પાણીની ટાંકી હોય છે એ બંધ હોય છે તો પછી પક્ષીઓને પાણી પીવાનું મળતું નથી હોતું અને જનરલી એ એનું જે પ્રમાણ છે વસ્તીનું પ્રમાણ જે ચકલીઓનું છે એ ઘટતું જાય છે અને બીજું કે પાણી ઉનાળાની અંદર સારી રીતે ના મળે તો એ સારી રીતે ના મળે તો ચકલીઓ મરી જતી હોય છે અને એનું પ્રમાણ ઘટતું જાય એટલે અમે આ કુંડાનું વિતરણ છેલ્લા ત્ર ત્રણ વર્ષથી કરીએ છીએ અને સાથે સાથે અમે રેવો ફ્લાઇટ ફાઉન્ડેશન અને સંકલ ફાઉન્ડેશન સાથે મળીને ચકલી ઘર બનાવે છે જે કૃત્રિમ માળો છે અને એનાથી કેવું કે ચકલી સ્પેશિયલ એની એક જગ્યા રાખેલી જે હોલ છે જેની અંદર ચકલી જઈ શકે બીજું કોઈ પક્ષી જઈ શકશે નહીં એટલે એ એને એકદમ સેફ રહેશે અલી સૈયદ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ આણંદ